this story inspired by Zeppel. Enjoy what we do, who we do it for, and produce the best images for our clients. Corona COVID-19, aapna mate shun chhe? COVID-19 અથવા કોરોના વાયરસ આપણી માટે એક એવું વાયરસ છે જે આખી દુનિયાને મોતના કગાર ઉપર લઈને ઊભું રાખી દીધું છે. 19 means CO, CO means corona. BI, BI means virus. COVID, D, D for disease. And it was identified in 2019. So it is called COVID-19. These are the main basic names. તો મારા મતે જેમ બધાને આપણને ખબર છે તો એ વાયરસ તો છે જ, એક બીમારી તો છે જ, પણ સામે COVID-19 એ બધા પરિવારને એક કરી દીધા છે, દેશના હરેક નાગરિકના વિચારો એક કરી દીધા છે, અને ખાસ કરીને માણસોને થાળીઓ વગાડતા અને એપ્રિલમાં પણ દિવાળી મનાવતા શીખવાડી દીધું છે. કોરોના તે એક વાયરસ છે જેને આપણે COVID-19 તરીકે ઓળખીએ છીએ. આ કોરોના જે વાયરસ છે તે એક RNA વાયરસ છે, અને જે રીતના સેનાની અંદર સરફેસ ટુ સરફેસ મિસાઇલ્સ હોય, આપણને ખબર છે કે આપણા સેનાની અંદર સરફેસ, એવી રીતના સરફેસ ટુ સરફેસ એક મિસાઇલ નહીં પણ એક વાયરસ છે કે એક સપાટીથી બીજી સપાટી તરફ ફેલાતો RNA ટાઈપનો આ વાયરસ છે કે જેની અસર માત્ર આપણા વિસ્તારમાં નહીં, માત્ર આપણા જિલ્લા રાજ્ય કે માત્ર આપણા ભારત દેશમાં નહીં, પણ સમગ્ર વિશ્વમાં જે વાયરસની અત્યારે મહામારી ફેલાઈ રહી છે એ છે COVID-19, એટલે કે કોરોના વાયરસ. જી હા, નામ સાંભળતા જ અત્યારે આમ મનમાં ઝણાળાટ થઈ જાય કે કોરોના વાયરસ આવ્યો. જી, એક એવો વાયરસ કે જેના વિશે થોડાક દિવસો પહેલા કોઈને ખબર નથી, અને અત્યારે એ જ વાયરસ કે જેના વિશે કોઈને ખબર ન હોય એવું ન બને. કોરોના COVID-19 મારા મતે કઈ નથી. COVID-19 થી બચવાના ઉપાય આપના મતે શું છે? બસ એક જ ઉપાય છે, સ્ટે હોમ સ્ટે સેફ. આપણે જ્યારે બહાર જઈએ તો આપણે આપણો મોઢાને માસ્કથી કવર કરવું જોઈએ. પછી આપણે જ્યારે બહારથી પાછા ઘરે આવી તો આપણે આપણા હાથ પગ મોઢું ધોવા જોઈએ ને હાથને સેનિટાઈઝ કરતું રહેવું જોઈએ 10-10 મિનિટે. એવી રીતે આપણે પછી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું, એક જગ્યાએ બધાએ ભેગા નહીં થવાનું. હવે વાયરસનો એક ગુણધર્મ છે, જ્યાં સુધી તમારા શરીરની અંદર દાખલ ન થાય ત્યાં સુધી આ વાયરસ છે એક્ટિવ ફોર્મની અંદર આવતો નથી. માટે આ વાયરસથી કોઈ વસ્તુ બીવાની જરૂર નથી. માત્ર અને માત્ર જો કાંઈ ધ્યાન રાખવાનું હોય તો એ મેઇન તો મુખ્ય વસ્તુ એ છે કે તમે તમારું પોતાની ખુદની કાળજી રાખો. કોરોના COVID-19 થી બચવાના ઉપાય જે મારા મતે છે એ બસ હું ઘરે કામ કરું છું. મારો સ્ટુડિયો ઘરમાં જ છે એટલે મને બીજી કંઈ ખબર નથી કે એનાથી કેમ બચવાનું, કેમ કે હું બહાર નીકળ્યો જ નથી. કોરોના વાયરસના હિસાબે એવું આપણે એક્સેપ્ટ કરી શકીએ કે કોઈ પણ પરિસ્થિતિ અત્યારે આવી છે એને પહેલી વાત તો સ્વીકારી લઈએ. જે કઈ બી વાયરસ અત્યારે આવ્યો છે એને સ્વીકારી લઈએ. આપણી જરૂરિયાત ઉપર એને સ્વીકારવાનો નથી, એના સ્વીકાર્યા પછી આપણી જરૂરિયાત જોવાની છે. તો તમે જે રીતના ખુદની કાળજી કઈ રીતના રાખશો? તો અત્યારે જેમ સરકારે 21 દિવસનું પહેલી વખતનું લોકડાઉન ના 21 દિવસનું જે બીજી વખતનું લોકડાઉન જે સરકારે કીધેલું છે ઈ લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરો. ઇન્ક્રીઝ વિટામિન સી ઇનટેક થ્રુ નેચરલ સોર્સિસ લાઈક એપલ, ઓરેન્જ, આમળા એન્ડ અધર સાઇટ્રસ ફ્રુટ્સ. Do some strenuous exercise which 100-103 Fahrenheit that will kill the virus internally. If you are corona positive, then natural way to cure is to stay on orange juice and coconut water for 3 days without taking any solid food. It is recommended to drink warm water and ginger water to prevent yourself from infection. As you know very well, India is suffering with a big problem, COVID-19. If we want to remove that problem, then we have to stay home. And if we will stay home, we will feel safe. And if we go outside, there are many people in the market, so there are roaming here and there, so it caused the COVID-19.
And if there is then symptoms like if we have fever, then directly contact to the doctor. COVID-19 થી ઉભા થયેલા પ્રોબ્લેમ શું છે? COVID-19. There are so many problems in entire world. Most of the countries are locked down. Second thing, financial, economical growth has been totally stopped. The most important thing, the people have to stay at home. So because of that, they can't go outside. Their routine life is disturbed. So many problems have been created by COVID-19. Problem to ઘણા બધા ઉભા થયા છે, જેમ કે જે માણસો બિચારા રોજ કમાતા, રોજ વાપરતા, એ લોકો માટે ઘણી બધી તકલીફો ઊભી થઈ છે. ટ્રાન્સપોર્ટેશનમાં ઊભી થઈ છે. દેશના અર્થતંત્રને પણ બહુ બધું ઝટકું લાગ્યું છે. તો COVID-19 થી ઊભા થયેલા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, જેમ કે ઇટલી ને એવી રીતે આઉટ ઓફ ઇન્ડિયામાં ઘણા બધા કેસીસ આવ્યા છે, તમને ખબર છે, જેમ કે ચાઇનામાં અને ઇન્ડિયામાંય ઘણા બધા કેસીસ આવ્યા છે. તો સરકારે આ નિર્ણય લીધો એટલે એ આપણા માટે જ લીધો છે, તો આપણે એનું પાલન કરવું જોઈએ. કોરોના COVID-19થી જે કંઈ પ્રોબ્લેમ ઊભા થયા છે એ માત્ર મેં ન્યૂઝ ચેનલોમાં જોયા છે, એનો અનુભવ મેં નથી કર્યો. અને ખાસ કરીને તો જે માણસોને કોઈ પણ જાતનું વ્યસન છે એમને તમે અમુક પ્રોબ્લેમો પૂછી શકો છો કે શું શું પ્રોબ્લેમ થયા છે. દાઢીઓ વધી ગઈ છે ને, વાળને મળતા નથી, અને એ શહેરમાં હે ને મજા કરતા હતા. અહીંયા વાડી આવ્યા ગામડે તો બાપાએ કામે લગાડ્યા છે, અહીંયા લોકડાઉન જેવું કંઈ ગામડે વાડીઓમાં છે નહીં. COVID-19થી ઊભા થયેલા પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપ શું કરો છો? શું કરવાનું હોય તો ખબર નથી, પણ હું તો ઘરમાં જ છું, હું મારા સ્ટુડિયોમાં જ છું, હું મારું કામ કરું છું. સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન રાખવાનું, અગર કોઈ મારી બાજુમાં ઊભો હોય, એકદમ કંઈ અંતરનો હોય, તો આપણે એનાથી 1 મીટર કાં તો 3 ફૂટ જેટલો અંતર તો રાખવો જ જોઈએ. એને કહેવાય સોશિયલ ડિસ્ટન્સિંગ. અને એક જગ્યાએ ઘણા બધા જણોને ભેગા નહીં થવાના, એ ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર એનાથી જ આ બીમારી ફેલાય છે વધારે. There is no solution to this COVID-19. So solution is only one, stay at home, don't go to any public places, social distancing, this is the only thing, right? So please take care of yourself. બસ જેને જેવી રીતે મદદ બની શકે, આર્થિક રીતે, માનસિક રીતે, તેવી રીતે મદદ કરી છે. જેમને જે પણ હેલ્પ જોઈએ છે, અમારાથી બનતી હોય તેવી રીતે અમે હેલ્પ કરી છે. મને તો ખૂબ લોકડાઉન ની અંદર મજા આવી, કારણ કે મારો જે શોખ છે એ રસોઈનો મારો શોખ છે, રાંધવા, જમવાનું બનાવવાનો ને એ ટાઈપનો મારો જે શોખ છે. પછી બીજો મારો શોખ છે વાંચનનો શોખ છે. ત્રીજો મારો શોખ છે એ સંગીતનો શોખ છે. આ હું જે મારા મારા શોખો છે હું ઘરની અંદર બેઠા બેઠા હું પૂરા કરું છું. થોડોક સમય માટે તો મજા હતી, પણ હવે તો માથાના દુખાવો છે. COVID-19ના કારણે સરકારે જાહેર કરેલા લોકડાઉનથી આપને પ્રથમ શું વિચાર આવ્યો? પર જ નહોતી, લોકડાઉન એટલે શું, મજાક મસ્તી. પહેલો વિચાર મને એ આવ્યો કે હવે મારી પાસે કોઈ હમણાં કામ કરાવવા નહીં આવે, મારા કોઈ પ્રોગ્રામ્સ નહીં હોય, મારી કોઈ ઇવેન્ટ નહીં હોય, તો મને એવો વિચાર આવ્યો કે હાલો હું કંઈક મારું જ વર્ક કરું, આવો એક વિચાર આવ્યો. તો જ્યારે સરકારે આ લોકડાઉન નિર્ણય કર્યો ત્યારે બધાને લાગતું કે આ લોકડાઉન પૂરું થઈ જશે, પણ થોડાક દિવસ સ્કૂલે નહીં જવાનું ને મજા કરવાની ઘરે બેઠા. પણ અત્યારે ઘણા લોકોને કંટાળો આવે છે, એવો મારો વિચાર હતો જ્યારે આ લોકડાઉન એવું ચાલુ થયું કે બધાએ ઘરે રહેવાનું ને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરશું, ગેમ રમશું, ટીવી જોશું ને એવી રીતે. સાહેબ, વિચાર તો જેમ આપણે સ્કૂલમાં ભણતા અને જે મેડમ વેકેશન અનાઉન્સ કરતી, સૌ પ્રથમ તો સાહેબ એવી જ ફિલિંગ આવી. શરૂઆતની અંદર જ્યારે લોકડાઉનનું નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કીધું, ત્યારે એકાદ મિનિટ માટે એમ થયું કે આ લોકડાઉનની અંદર એક દિવસ દિવસ આપણે ઘરની અંદર શું કરવું, પણ તરત તરત બીજા દિવસે મેં મારું શેડ્યુલ બનાવી અને મેં આખું મારું રૂટીન મેં ગોઠવી નાખ્યું. ભાઈ સવારની ઉપરની અંદર રૂટીનની અંદર 5 વાગે ઉઠવાનું જ, 9:30 વાગે આ જ રીતના તૈયાર થઈ, લગર વગર નહીં, આ જ રીતના તૈયાર થઈ, દાઢી કરી અને ઘરની અંદર બેસવાનું, અને જે કાંઈ જે શોખ છે એ મારે પૂરા કરવાના. બરોબર, થોડું ઘણું છે એ રસોડાની અંદર મદદ કરવાની, થોડી ઘણી છે ઘરની અંદર સાફ સુથરાની અંદર મદદ કરવાની, મેક્સિમમ ટાઈમ છે એ ફેમિલી સાથે કાઢવાનો. આ સૌથી મોટા મોટો મને બેનિફિટ થયો કે મારો સંપૂર્ણ ટાઈમ હું જે નહોતો આપી શકતો ફેમિલીને, ફેમિલીને હું આપી શકું. તો આ
કરિયાણું લેવા માટે બહાર જવું પડે, પોલીસ વાળા બે જણા તમને પૂછે આ છે તે છે, એ બધી તમને નુકસાન, એ બધી તમને તમને થોડી ઘણી મુશ્કેલી છે, પણ એ મુશ્કેલી કોઈ બહુ મોટી મુશ્કેલીઓ ન પડે. આપણે થોડું ધ્યાન તો રાખવું જોઈએ, કેમ કે આ મહામારી હવે આખા દુનિયામાં બહુ જલ્દી સ્પ્રેડ થાય છે. આપણે થોડુંક સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું, વધારે જણાએ ભેગા નહીં થવાનું હોય તે. બસ સરકારે આપેલી ગાઈડલાઈન એ પ્રમાણે ફોલો કરી છે, હાઇજેનિક વસ્તુ ખાઈએ છે અને ઇમ્યુનિટી સિસ્ટમ જે વધુ સ્ટ્રોંગ બને એવું પ્રયાસ કરી છે. WHO એ જે ગાઈડલાઈન આપી છે કે જે અત્યારે હેલ્થ મિનિસ્ટ્રી છે એ આપણને ગાઈડલાઈન આપે છે, એ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરો. ઘરની અંદર બહાર નીકળવાનું ટાળો, ઘરની અંદર ચોખ્ખાઈ રાખો, ખાસ કરીને તમારી ઇમ્યુનિટી વધારો. આ બહુ એક બહુ મહત્વનો મુદ્દો છે. જો તમારી સારી હશે તો આ કોરોના વાયરસ તો દુનિયાનો ખરાબમાં ખરાબ કોઈ પણ વાયરસ છે એ તમારી આજુબાજુ નહીં પડશે. તો ઇમ્યુનિટી વધારવા માટે, ઇમ્યુનિટી વધારવા માટે તમે રોજે કંઈક ખોરાક, સાદો ખોરાક ખાઓ, હળવી થોડી ઘણી કસરત કરો, એ મોકલીઓ, 4-5 લિટર તમે પાણી પીઓ, અને વિટામિન સી આ ટાઈપના જે વિટામિન્સ છે એ રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે કામમાં આવે, માત્રામાં તમે ઇન્ટેક કરો, તમારી રોગ પ્રતિકારક શક્તિ જરૂર વધશે અને એનાથી તમને તમારું સ્વાસ્થ્ય પણ વધશે. તો આ જે કાંઈ ગાઈડલાઈન છે એને તમે ફોલો કરો. આજે જો હું એવું વિચારીશ કે મને આ વાયરસ ન થાય, મને આ બીમારી ન થાય, તો સાવચેતી મારે જ લેવી પડશે. એટલે ગવર્મેન્ટ ગમે એટલું કરે, પણ જ્યાં સુધી હું સાવચેત નહીં થાઉં, હું જ્યાં સુધી એની ઉપર વિશેષ તકેદારી નહીં કરું, ત્યાં સુધી મને તો આનો ફાયદો નહીં જ મળે. તો મારે એવું વિચારવું છે કે મને કોરોના ન થાય તો મારે સાવચેતી રાખવી જ પડશે, ચાહે ગવર્મેન્ટ સવલત આપે કે ન આપે. આપણું જાળવવા માટે આ પરિસ્થિતિ સ્વીકારીને આપણે કંઈક કરવું છે. તો ઘરે બેસીને લોકડાઉનમાં ઘર પરિવારની સાથે મજા કરીએ, આપણા બાળકો સાથે મજા કરીએ, પરિવારમાં મા બાપને મળીએ, એની પાસેથી કંઈક નવું શીખીએ. આ એક બહુ સરસ ટાઈમ છે એની પાસેથી શીખવાનું. COVID-19થી સરકારે જે પગલાં લે છે તેના વિશે આપનો શું વિચાર છે? તો જેવી રીતે સરકાર COVID-19થી જે નિર્ણય લે છે, જે પણ વિચાર કરે છે, તો એ આપણા માટે જ કરે છે, એ આપણા માટે જ કરે છે, આપણી સેફટી માટે જ કરે છે. તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને લોકડાઉનનું પાલન કરવું જોઈએ. સરકાર બહુ સારી રીતે બહુ વેલ પ્લાન પગલાં લે છે. જો સરકારે તાત્કાલિક કે જે તે સમયે આવા પગલાં ન લીધા હોત તો આજે કદાચ વિશ્વના પ્રથમ સ્થાને આપણું ઇન્ડિયાનો નંબર હોત. કારણ કે આપણી વસ્તી જેટલી વધી છે કે એના પછી કંટ્રોલ કરવું અશક્ય હતું. જલ્દીથી આપણે એટલું રિકવર ન થઈ શકે એટલે સરકારે બહુ સારું કામ કર્યું છે. Thankful to our honorable Prime Minister Mr. Narendra Modi, who has taken this decision on the right trend. It was a very crucial decision, very tough, but they took it very nicely, and lockdown is the right decision for COVID-19. You know that many countries are suffering from a huge problem like USA, France, Italy, Spain, but our country is safe because of lockdown. So thank you very much. Salute to government. Our government has taken a very great decision and a very crucial time when the people are suffering from this COVID-19. So first of all, I would like to congratulate and thank you to our government and the doctors who are fighting for us and save our people's life. As you all know, that government has been taking all the possible remedial measures for the safety of each and every Indian citizens since before WHO announced COVID-19 as a pandemic. So as an initial step, government implemented 21 days lockdown, but after revising the situation, they have extended it for 20 more days. So I can say it will be turned into an appropriate and significant step in nearest future. Into this second phase of the lockdown, which is also called lockdown 2.0, government also applied
several new preventions for those areas which are declared hotspot of COVID-19, while remaining others will have sort of liberties during these days. So I can say that it is a munificence of the government for those who cooperated very well with the corona fighters. In conclusion, I must say that do not believe on other resources of the news, because after all, government is the only one who is responsible for our betterment. And I am damn sure that they are really doing well, and they will always be doing well for us by all the means. COVID-19 thi sarkare je pagla lidha che bo uttam અને સરાહનીય છે. જે રીતે ન્યૂઝ ચેનલોમાં જોઉં છું, જે વર્લ્ડમાં જે રીતે કોરોનાનો કેર છે, અને એના પર્સન્ટેજ પ્રમાણે જોવા જાય તો આપણા દેશમાં બહુ સારું છે, અને યોગ્ય સમયે એના પગલાં લેવાયેલા છે. બીજા દેશમાં આપણે જોઈએ તો એ લોકો પાસે અમુક વસ્તુનું અત્યારે કે જેના હિસાબે અત્યારે એ સમય લડાઈમાં પૂરેપૂરો ભાગ નથી આપી શકતા. આપણે ગવર્મેન્ટ તરફથી પૂરેપૂરો સહકાર મળે છે. ગવર્મેન્ટને આપણે દાખલા તરીકે ગુરુની જગ્યાએ રાખીએ અને આપણે પેલા એના શિષ્ય છે એની જગ્યાએ રહીએ, તો આપણામાં ઉત્સાહ હશે, ગવર્મેન્ટને પણ ઉત્સાહ છે, તો બે ભેગા થશે તો જ આના વિશે આપણે લડી શકશું. આજે આપણે એને લોકડાઉન કર્યું છે. લોકડાઉન કોના માટે છે? આપણા માટે. લોકડાઉનનો અર્થ છે આપણે ઘરે બેણે ન નીકળવું સાવ એવું નથી. એ બાબતે ગવર્મેન્ટ પણ ચોક્કસ છે. એવું નથી કહેતા કે તમારે ઘરની બહાર જ નહીં નીકળો. તમારી જરૂરિયાત છે, 100% જરૂરિયાત છે, તો જ તમે બહાર નીકળો. તમે બહાર નીકળીને પોલીસ વાળાને જો કહેશો કે ભાઈ મારી જરૂરિયાત રીઝનેબલ છે, મારી જરૂરિયાત જે છે એ યોગ્ય છે, તો તમને ના નહીં પડે. પણ આજે ખાલી ખોટા તમે ચક્કર મારો બહાર નીકળશો તો 100% દંડા ગમે ત્યાં પડવાના છે. એ તો એની ઉપર છે. માટે કહેવાનો મતલબ એ છે કે જો બે બાજુથી સપોર્ટ કરવામાં આવશે, ગવર્મેન્ટ તરફથી અને આપણા તરફથી, તો આના વિશે આપણે મહત્તમ રીતનો ફાયદો નીકળશું. આપણે પણ સાથ આપવાનો છે, ગવર્મેન્ટને પણ વિનંતી છે કે એ પણ પ્રોપરલી આપણે સાથ આપે. અત્યારે આપે તો છે જ, પણ એક્સપેક્ટેશન ખરું કે બે બાજુ જો જ્યારે ભેગા થશે ત્યારે આ મહામારીનો આપણે અંત લાવી શકીશું. ગવર્મેન્ટ હેઝ ટેકન ધ ડિસિઝન ઓફ લોકડાઉન. It was the right time, right decision in a very crucial moment. First of all, I would like to say one sentence. Decision delayed is decision denied. You know very well that if this decision would be late, we would have suffered lot of big problems. As you know very well, many countries in the world like USA, Italy, France, they are suffering from a huge problem. So I request everybody, especially thankful to government, that our honorable prime minister has taken the right decision in the right time. Our government take the right decision at the right time, because if government can't take this decision of the lockdown, we are also suffering from the COVID-19 and we can't handle them. So we are also at the same place of other countries like America and Italy. So I thankful to all the hospital staff and police team to save our India, safe India. Lockdown na karane tame ghar ma rahine shu kaam karo cho? Lockdown ma ghare reva mate me gamde vya gya ta, pan gamde khetar ma koi lockdown jevi sthiti hoti nathi, etle ame as it is amaru je kheti nu kaam hoy che e chalu kari didhu che. Guys, આપણે બધા ઘરમાં બેઠા બેઠા કાંઈક તો કામ કરતા જોઈએ લોકડાઉનમાં. જેમ કે હું મારા મમ્મીને હેલ્પ કરું છું, પછી ગેમ રમું છું, મારા મોબાઈલમાં ગેમ રમું છું, પછી ટીવીમાં હું મૂવીઝ જોઉં છું, કોઈ પણ ગુજરાતી નાટક જોઉં છું અને અને વિડીયોઝ બનાવું છું. એ રીતે આપણે થોડા કામ જે આપણને ન આવડતા હોય ને એ આપણે હમણાં લોકડાઉનમાં આપણે શીખી જવાય. કેમ કે આ થોડોક સારો મોકો છે, જે અગર તમારે અગર કંઈક શીખવું હોય તો આ સારો મોકો છે, એટલે તમે આ શીખી શકો. ઘરમાં રહીને ઘણું બધું કરી છે, જેમ કે રીડિંગ કરી છે, ઘરમાં જે પણ લેડીઝ હોય એમને ક્યારેક રસોઈમાં હેલ્પ કરી છે, ઘરના કામમાં હેલ્પ કરી છે. નહીં પણ કદાચ ક્યાંય કામ નથી આવતા તો કોઈને નડતા તો નથી જ. લોકડાઉનના કારણે ઘરમાં રહી અને હું મારા જ કમ્પોઝિશન, મારા જ ગીતોના રેકોર્ડિંગ કરું છું. હું પોતે જ મ્યુઝિક તૈયાર કરું છું, હું પોતે જ ગાઉં છું, હું મારી રીતે જ મારો વિડીયો
બનાવું છું. આ લોકડાઉનમાં મારે ઘરમાં રહેવાનું હતું એટલે મેં 12મીના બહેનું કરી નાખ્યું. લોકડાઉનથી તમારી લાઇફસ્ટાઇલ કઈ સારી હેબિટ આવી છે જેને તમે કન્ટિન્યુ રાખશો? કોવિડ 19થી જો મારી જિંદગીમાં સારી આદત કે સારી હેબિટ આવી હોય તો એ છે હંમેશા હાર્ડવર્ક કરવાની અને ફ્યુચર માટે હંમેશા સતર્ક રહેવાની. હાઉ હેઝ ધીસ ઇન્સિડન્ટ ચેન્જ માય લાઇફસ્ટાઇલ? The lockdown changed my lifestyle in many ways. It has put strict restrictions in all my preferences, like what I eat, where I go, the way I greet people. I have become more responsible regarding maintaining hygienic habits and help others to upholding them. And I learned most important thing is that we really don't need much more things to survive. I have to use protecting measures like wearing mask and washing hands at regular interval of time to contain health risks. Quality ma habit એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પણ દોડતી જિંદગીમાં સતત નોકરી ધંધા ભણતર આ બધા દરમિયાન આપણને પોતાની હેબિટ વિશે સમજવાનો મોકો મળતો નથી. લોકડાઉન પીરિયડ દરમિયાન મને પોતાને ઘણી બધી એવી હેબિટ હતી જે નવેસરથી ક્રિએટ કરવાનો મોકો મળ્યો. સરસ મજાની કેટલીક સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી હતી, મંત્રોનું ચાન્ટિંગ, ધાર્મિક ગ્રંથો, સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને શું ફાયદો થાય છે એના કેટલાક ખાસ કરીને અભિપ્રાયો, આ બધો જાણવાનો મોકો મને લોકડાઉન દરમિયાન મળ્યો. અને હું માનું છું કે માત્ર બ્રાન્ડેડ કપડાં કે બ્રાન્ડેડ ફૂટવેર, ગાડી, બંગલા આ બધી ભૌતિક વસ્તુઓથી સુખ નથી મળતું, હેપીનેસ તો અંદર છે. ઈશ્વરનો સંદેશો છે આપણી સાથે કે મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે સાથ. આપણી અંદર જ ભગવાન છે. જો બેસીને નિરાતે જોઈએ, આપણી રૂટીન લાઈફ આવી જાય તો આ હેબિટ ડેવલપ કરવાની છે. અઠવાડિયામાં 2 કલાક બેસીને ઈશ્વર સાથે કન્ટિન્યુ કોન્ટેક્ટ કરશું તો હું માનું છું માનસિક શાંતિ ખૂબ જ સારી મળશે. સો આઈ રિક્વેસ્ટ એવરીબડી, એવી એક હેબિટ રાખો જે લોકડાઉન દરમિયાન ડેવલપ થઈ જાય, આખી જિંદગી આ હેબિટ ડેવલપ કરી શકાય. મને મળ્યું છે, તમને પણ મળશે. મારી લાઈફસ્ટાઈલમાં 3-1 વસ્તુ જે હેબિટ આવી છે, એક તો રીડિંગની આવી છે, બીજી મ્યુઝિક, અને થર્ડ જે બધામાં આવી છે એ જે છે હેન્ડ વોશ, જે આપણે પહેલા કરતા હેન્ડ વોશ 5-10 વખત 12 વખત કરતા દિવસમાં, પણ એ હેન્ડ વોશ આજે આપણે 15-20 વખત કરી છે. એ હેબિટ કન્ટિન્યુ રાખશું જેથી આપણે વધુ સેફ રહીએ. તો લોકડાઉનમાં મને એક સારી હેબિટ થઈ કે હું મારા ફેમિલી સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવા લાગ્યો. નહીતર પહેલાં હું મારા ફ્રેન્ડ સાથે ગેમ રમતો, પહેલાં હું હોમવર્કમાં બિઝી હતો, મારે અગર કોઈ પણ સ્કૂલમાં એક્ટિવિટી કે પ્રોજેક્ટ હોય એમાં હું બિઝી રહેતો. તો મારે આ હેબિટ આવી છે કે મારે આપણી અમારી ફેમિલી સાથે, મારી ફેમિલી સાથે મારે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો પડે, એટલે આ એક સારી હેબિટ છે જે મને આ લોકડાઉનમાં મેં શીખી છે અને મારે એને આગળ કન્ટિન્યુ કરવું છે. આ જે ઘટના બની છે તેનાથી તમારી લાઇફસ્ટાઇલમાં શું અસર થઈ? આ જે લોકડાઉન થયું એનાથી અમને ખબર પડી કે આપણે જ્યારે શહેરમાં ત્યાં રહીને મજા કરીએ છીએ ત્યારે ગામડામાં આપણા પરિવારવાળા, આપણા સગા સંબંધીઓ કેવી રીતે ખેતીમાં મહેનત ને મજૂરી કરે છે. અને આ લોકડાઉન વર્ષે એક વખત તો લોકડાઉન હોવું જ જોઈએ, શું કામ એને? કારણ કે જો આ કરવાથી સમગ્ર પર્યાવરણને જો ફાયદો થતો હોય તો આ લોકડાઉન છે તે હોવું જોઈએ. બિફોર આઈ યુઝ ટુ લર્ન હાઉ ટુ ડેવલપ ગુડ પર્સનાલિટી એન્ડ ઇંગ્લિશ ફ્રોમ જગદીશ સર એટ ક્લાસરૂમ, બટ નાઉ આઈ એમ લર્નિંગ ધીસ ફ્રોમ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ફ્રોમ જગદીશ સર. સો વી આર યુઝિંગ મોર ટેકનોલોજી નાવડેઝ ધેન બિફોર. કારણ કે જીવન ઉપર અસર એવી થઈ છે કે જે દોડતી જિંદગી હતી એ સ્થિર થઈ ગઈ છે, શાંત થઈ ગઈ છે. શાંતિથી બેસીને પોતાની વીકનેસ ઉપર, પોતાની રહેલી નબળાઈઓ ઉપર હવે ફોકસ કરવાનો સમય મળ્યો. એના ઉપર ફોકસ કરી અને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવાનો સમય મળી ગયો. આ અસર થઈ મોટી. બીજી સૌથી અગત્યની અસર પરિવારના સભ્યો સાથે જે જીવનના કેટલાક મેમરીઝ છે એને પણ શેર કરવાનો મોકો મળ્યો. કેટલાક જૂના આલ્બમ ખોલીને જોયા તો છેલ્લા 20 વર્ષની જે કેટલીક ઘટનાઓ છે બધી તાજી થઈ ગઈ. સો લોકડાઉનની અસર આમ જોવા જાઓ તો પોઝિટિવ થઈ છે. આ ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ ગણી શકાય, અંદર જવાનો મોકો મળ્યો છે, પોતાની અંદર જવાનો. સો જોઈએ આગળનો સમય કેવો થાય છે. ઘણું બધું અસર થઈ છે, જેમ કે આજે માણસો પહેલાં કહેતા ચેતતો નર સદા સુખી, એવી રીતે હંમેશા આપણે ચેતતા રહી, સેફ રહી, સિક્યોર રહી. લોકડાઉનનું પાલન કરીને તમે ઘરની બહાર ન નીકળતા, તમે પ્લીઝ સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ.